આજે સમગ્ર વિશ્વની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ વિશ્વ આપઘાત નિવારણ દિન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અનેક સંસ્થાઓ જોડાઈ હતી. ભુજ ખાતે રોટરી ક્લબ ઓફ વર્લ્ડ સિટી દ્વારા ઓમ ફાઉન્ડેશન તથા એમસીસી કચેરીના સહકારથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો તથા એનસીસીના કેડેટ્સ જોડાયા હતા. ભુજની એનસીસી કચેરી ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને આત્મહત્યાથી દૂર રહેવા અપીલ કરી હતી. ઓમ ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લામાં હતાશ થયેલા લોકો માટે ખાસ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આવા હતાશ લોકો જ આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે અને આવા લોકોને આત્મહત્યા કરતા અટકાવવા માટે સમાજના તમામ વર્ગનો સહકાર પ્રાપ્ત થાય તે આવશ્યક છે. સમાજના સહકાર વિના આત્મહત્યાના બનાવોને અટકાવવા અત્યંત મુશ્કેલ છે, ત્યારે આજે યોજાયેલી આ રેલીમાં જોડાયેલા આગેવાનો તથા લોકોએ સમાજમાં જાગૃતિ લાવવા માટેના કાર્યમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે રેલીના આયોજકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે વિશ્વ અપઘાત અટકાવો દિવસનું ઉજવણી હોમ ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટી અને એનસીસી કેડો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે પ્રસંગે રેલી કાઢવામાં આવ્યા છે અને લોકો વચ્ચે અપઘાત અટકાવી શકાય છે આવું સૂત્રો સાથે ઉચ્ચારણ કરીને જનજાગૃતિ ફેલાવવામાં આવી રહ્યા છે. આવા 125 જેટલા વિદ્યાર્થીઓ છે, આ લાલન કોલેજ અને આર્મી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ છે. આજે વિશ્વ આપઘાત અટકાવ દિવસ નિમિત્તે અમે એક આયોજન કર્યું છે, જેમાં અમારી સાથે ઓમ ફાઉન્ડેશન અને એનસીસી કેડેટ્સ પણ જોડાયા છે. અમે વિશ્વ આરોગ્ય સંસ્થા અને જે ઇન્ટરનેશનલ પ્રિવેન્શન ઓફ જે આપઘાતના પ્રિવેન્શન માટેની જે મોટામાં મોટી સંસ્થા છે, એના એક ફ્લેગ ઓફ તરીકેના એક ઓના તરીકે અમે આને ઉપાડ્યું છે. યુવાનો જે છે એ સૌથી મોટો આમાં ભાગ ભજવે છે, કારણ કે જે જાગૃતિ આવવાની છે એ યુવાનોમાં આવે એ બહુ મહત્ત્વનું છે. આજે આપઘાતમાં કેસોમાં યુવાનો જે છે એ સેકન્ડ નંબરે આવે છે. 15 થી 29 વયની ઉંમરમાં જો હાઈએસ્ટ ડેથ થતા હોય એમાં સેકન્ડ નંબર આપણે આપઘાતથી થતા હોય છે યુવાનોના ડેથ. એટલે સમાજમાં જાગૃતિ આવે, માણસોને ખ્યાલ આવે કે આપઘાત અટકાવી શકાય છે અને આપઘાત અટકાવવા માટેના જાગૃતિ ફેલાવવા માટેનો જ આ એક અમારો પ્રયત્ન છે અને એમાં અમે ત્રણેય સંસ્થાઓ સાથે મળીને કામ કરીએ છીએ. દરેક મીડિયા તરફથી અમને સારામાં સારો સપોર્ટ મળ્યો છે, કારણ કે WHOની એક ગાઈડલાઇન પ્રમાણે અમે આ કામ કરી રહ્યા છીએ. વર્લ્ડ સોસાયટી દિવસ ડૉક્ટર સાહેબે જે આયોજિત કર્યો છે, એ રેલી કાઢી છે, એ વિશે બે શબ્દો કહીશું. એના માટે જો વર્લ્ડ સોસાયટી દિવસ છે એનાથી જનતાની પોતાની જાગૃતિ હોવી જોઈએ કે જો સોસાયટી કરે છે પોતે પોતાના દિલને કમજોર માણસ જ સોસાયટી કરે, અને જો સોસાયટી કરે છે તે પોતે તો સોસાયટી કરીને દુનિયા છોડીને વયું જાય છે, પણ એના પરિવારને અને એના પાછળના સદસ્યોને પણ એ પોતે મારી નાખે છે. તો વર્લ્ડ સોસાયટી કર્યા પહેલાં અગર આદમી એકવાર 5 મિનિટ શાંતિ દિમાગથી સોચે તો એના પોતાના દિમાગમાં વિચાર આવી જશે કે વર્લ્ડ સોસાયટી એક કમજોરી છે. આજે વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય અપઘાત અટકાવ સંઘની તરફથી અપઘાત અટકાવવા માટે વિભિન્ન કાર્યક્રમો યોજવામાં આવે છે, એટલે 10 સપ્ટેમ્બરે રોટરી ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટી, હોમ ફાઉન્ડેશન અને એનસીસીનું કેડેટ દ્વારા લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે રેલી કાઢવામાં આવેલ છે. રેલીનો ઉદ્દેશ એક જ છે કે અપઘાત અટકાવી શકાય છે. લોકોમાં એમ ખોટી અવધારણા બેસી ગયા છે કે જેને અપઘાત કરવું હોય છે તો ગમે કોઈ રીતે કરી શકે, આપણે કંઈ એના માટે કરી નથી શકતા, પણ આ બિલકુલ ખોટી છે. WHOનું અનુસંધાને અપઘાત 100% અટકાવી શકાય છે, 100%, 99% નહીં, 100%, પણ એના માટે અમુક પરિબળો જોવું પડે છે, જેમ અપઘાત કરવાવાળા વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનું, આ અપઘાત કરવાવાળા વ્યક્તિ દાય ધમકી આપે તેને વાતોનું સિરિયસલી લેવાનું, અને જ્યારે અપઘાત કરવાવાળા વ્યક્તિનો અમુક લક્ષણો હોય જેને ટ્રેનિંગ અમે લોકો આપીએ છીએ, જે ડિપ્રેશન જાયને થાય છે, આ લક્ષણો ઉપર નજર રાખવાનું, જેમ કે જમવાનું ઓછું કરી દેવાનું, સમયસર ઊંઘ નહીં લેવાનું, એકાંત પણ એકાલું પણ પસંદ કરવાનું, આવું લક્ષણો જોવામાં આવે તેના તુરંત મનોચિકિત્સકો પાસે લઈ જઈને સારવાર કરાવવા જોઈએ, કાં તો કાઉન્સિલર પાસે. અને આ બે ઉપલબ્ધ ના હોય તો અમારી હોમ ફાઉન્ડેશન હેલ્પલાઇન નંબર દીધું છે,
હેલ્પલાઇન નંબર 9925267044. હેલ્પલાઇન નંબરથી ફક્ત સંપર્ક કરવાથી જ અમે એના વધુ માર્ગદર્શન આપશું અને ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગ પણ આપશું. ઓર અગર જરૂરત પડે તાવ દર્દીઓનું મફત ચિકિત્સા જો માનસિક સરકારી અસ્પતાલ દ્વારા થાય છે આ પણ કરાવવામાં આવશે. આ ત્વચા અટકાવવા માટે વિભિન્ન સંગઠનોનું અને સમાજનું આગળ આવવું પડશે અને એક ફોરમ બનાવવું પડશે.